જય હિન્દ મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ આભાર આપણી યુટ્યુબ ચેનલ ઓનલાઈન સ્ટડી ગુજરાતમાં. તો મિત્રો, ઘણા સમયથી ઉમેદવારો જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેવી આર્મીની ભરતી કે જે 2020-21માં જેના પહેલાં પણ ફોર્મ ભરાયેલા હતા 2020માં, જે મહામારીને કારણે છે તે પોસ્ટપોન કરવામાં આવ્યા, ત્યારબાદ તે ભરતીના ફરીથી ફોર્મ ભરાયા તો પણ તે પોસ્ટપોન કરવામાં, ત્યારબાદ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જૂના જે ઉમેદવારોએ ફોર્મ ભરાયેલા છે તે ફોર્મને કેન્સલ કરવામાં આવે છે, તેથી કરીને દરેક ઉમેદવારો છે તે ફરીથી ફોર્મ ભરવાનો રહેશે અને તેની માટે ઘણો છે તે સમય આપવામાં આવ્યો છે. 10 ડિસેમ્બરથી લઈને 18 જાન્યુઆરી સુધી છે તો તમે આ ફોર્મ ભરી શકશો. સાથે સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, સંપૂર્ણ જે આર્મી ભરતીની છે તે પ્રોસેસ શું છે, એની સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો વહેલી તકે છે તે તમે ફોર્મ ભરી દેજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને ગમે તે ક્વેશ્ચન હોય ભરતીને લગતો તે કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને પૂછજો. જેથી કરીને જો એવો કંઈ ક્વેશ્ચન વધારે લોકોએ પૂછેલો હશે તો એના પર વિડીયો બનાવવા જેવો લાગશે તો તે બનાવીને પણ અમે તમારા સુધી પ્રોવાઈડ કરી શકશું. અને સાથે સાથે ચેનલને બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી કરીને ભવિષ્યમાં આર્મીના અમે ગમે તે વિડીયો મૂકી તો તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો મિત્રો, ઇન્ડિયન આર્મી દ્વારા જે ઓફિશિયલ રેલીનું નોટિફિકેશન છે બહાર પાડવામાં આવ્યું છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઇન્ડિયન આર્મી રેલી નોટિફિકેશન 2020-21 આર્મી રિક્વાયરમેન્ટ ઓફિસ જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારો માટે છે. જેના ફોર્મ છે જે રેલી માટે છે તે 1 ફેબ્રુઆરીથી લઈને 15 ફેબ્રુઆરીની વચ્ચે છે તે બોલાવવામાં આવશે. આ માટે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે તે તમારે joinindianarmy.nic.in આ વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેની જે તારીખ છે તેના વિશે વાત કરીએ તો 10 ડિસેમ્બરથી લઈને 18 જાન્યુઆરી સુધી છે તમે ફોર્મ ભરી શકશો. 10 ડિસેમ્બરથી લઈને 18 જાન્યુઆરી સુધી. અને તેમાં જે ટ્રેડ આવે તેની વાત કરીએ તો ક્યાં ક્યાં ટ્રેડ આવે છે, તો કે સોલ્જર જનરલ ડ્યુટી છે, સોલ્જર ટેકનિકલ છે, સોલ્જર ટેકનિકલ એવિએશન, એમ્યુનિશન એક્ઝામિનર, સોલ્જર ટેકનિકલ છે તે નર્સિંગ આસિસ્ટન્ટમાં, સોલ્જર ક્લાર્ક, તેમાં સ્ટોરકીપર ટેકનિકલ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, અને સોલ્જર ટ્રેડમેન છે તે 10 પાસ અને સોલ્જર ટ્રેડમેન છે તે 8 પાસ ઉપર છે તે ફોર્મ ભરી શકશે. ખુશીની વાત એ છે કે 8 પાસના ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે ટ્રેડમેન ઉપર. તો એ કહી શકાય કે ખૂબ જ સારી વાત કહેવાય કે 8 પાસના ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે. 8 પાસ અને 10 પાસના ઉમેદવારો માટે ખૂબ જ સુવર્ણ તક છે. પણ આ વખતે COVID-19ના કારણે છે તે થોડા ઘણા પ્રિકોશન, એટલે કે જે પગલાં લેવામાં આવ્યા છે તે પહેલાંની ભરતીમાં નહોતા. તો તેના વિશે જો વાત કરીએ તો ક્યાં ક્યાં, તો સૌ પ્રથમ છે તો તમારે જે આર્મી રિક્વાયરમેન્ટ રેલીની સાઇટ ઉપર જ્યારે તમારે જવાનું થશે ત્યારે તમારી પાસે છે તે એડમિટ કાર્ડ તો હોવું જ જોઈએ, પણ તેની સાથે કોવિડ ફ્રી સર્ટિફિકેટ અથવા સિમ્પટોમેટિક સર્ટિફિકેટ છે તે પણ હોવું જોઈએ, અને તેની સાથે છે તે નો રિસ્ક સર્ટિફિકેટ હોવું જોઈએ. આ વખતે કોરોનાની મહામારીને કારણે આ છે તે થોડાક સ્ટેપ છે તે વધારવામાં આવ્યા છે. તમારી પાસે એક તો કોવિડ ફ્રી સર્ટિફિકેટ હોવી જોઈએ, જેથી એટલે કે તમે કોરોના મુક્ત છો તેનું સર્ટિફિકેટ. તે છે તમને આ જે નોટિફિકેશન છે તેમાં છેલ્લે છે તે એટેચ કરેલું છે, તેમાંથી પ્રિન્ટ કઢાવીને તમારે છે તે તમારા એડમિટ કાર્ડ સાથે છે તે જોડવાનું રહેશે. કોવિડ ફ્રી સર્ટિફિકેટ અથવા તો છે તે સિમ્પટોમેટિક સર્ટિફિકેટ, એટલે તમને કોરોનાના કોઈ પણ લક્ષણો દેખાતા નથી તેવું સર્ટિફિકેટ, અને નો રિસ્ક સર્ટિફિકેટ છે તે તમારે જોડવાનું રહેશે, જે હું તમને લાસ્ટમાં છે તે બતાવી દઈશ કે કઈ ટાઈપનું સર્ટિફિકેટ છે તે હું લાસ્ટમાં તમને બતાવી દઈશ. સાથે સાથે તમારી પાસે જે એફિડેવિટ હોવું જોઈએ અને નોટરી છે તે હોવી જોઈએ, તે પણ તમારી પાસે હોવી જોઈએ, અને તમારા પ્રોપર હેરકટ હોવા જોઈએ અને ક્લીન શેવ છે તે હોવું જોઈએ. તો આ જે કોરોના મુક્ત જે સર્ટિફિકેટ છે, કોવિડ ફ્રી સર્ટિફિકેટ, તે છે તે આ વખતે થોડુંક વધારે પડતું એડ થયું છે, અને એના સિવાય છે તે નો રિસ્ક સર્ટિફિકેટ. બીજું બધું તો દર વખતે હતું એ ટાઈપનું જ છે.
અને ખાસ એ જણાવ્યું છે કે જે તમારે સર્ટિફિકેટ કઢાવ્યું છે તે તમારે રેલીના 72 કલાક સુધીમાં કઢાવેલું હોવું જોઈએ. એટલે ઘણા લોકોને એવું હોય કે આપણે 5-10 દિવસ પહેલાં કઢાવી લઈએ, એમ નહીં ચાલે. રેલીના 72 દિવસ ઓલા 72 અવર્સ પહેલાં, એટલે કે 3 દિવસ સુધીમાં કઢાવેલું હોવું જોઈએ. દાખલા તરીકે તમારો વારો 12 તારીખે છે, તો તમારે 10 તારીખ અને 11 તારીખ આ 2 તારીખમાં છે તે કઢાવી નાખવું પડશે. એની પહેલાં કઢાવશો તો તમારે છે તે પ્રોબ્લેમ ક્રિએટ થશે. ત્યારબાદ રેલીની સાઈડ પર છે તમારું થર્મલી સ્ક્રીનિંગ કરવામાં આવશે, એટલે કે તમારું ટેમ્પરેચર છે તે ત્યાં ખાસ કરીને માપવામાં આવશે. અને બીજું એ જોવામાં આવશે કે તમને છે તે સિમ્પટમ્સ બતાવે છે કે એની કોરોનાના કોઈ પણ લક્ષણો બતાતા હશે તો તમને છે તે રેલીમાં પાર્ટિસિપેટ કરવા દેવામાં આવશે નહીં. અને સાથોસાથ તમારી પાસે છે તે માસ્ક હોવું જોઈએ, હાથમાં પહેરવાના ગ્લોવ્સ હોવા જોઈએ, એટલે કે હાથમાં પહેરવાના મોજા હોવા જોઈએ, અને હેન્ડ સેનિટાઈઝર તમારી પાસે હોવું કમ્પલસરી છે. આ વસ્તુ છે જે નવી છે, તો તે ખાસ કરીને એક ધ્યાન રાખજો. ત્યારબાદ આ નોટિસ છે તે બધા ઉમેદવારો ખાસ કરીને વાંચી લેજો. આ નોટિફિકેશન છે તે અમને તે આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું, તો જેથી કરીને તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ જજો, જ્યાં જઈને તમે આખી નોટિફિકેશન છે તે વાંચી શકશો. સાથોસાથ આપણું ઇન્સ્ટાગ્રામમાં છે તે પેજ છે ઓનલાઈન સ્ટડી ગુજરાત કરીને, તેમાં પણ તમે જોઈન થઈ શકો છો. કોઈ પણ તમને પ્રશ્ન હોય, ડાઉટ હોય, તો તમે આમાં પણ પૂછી શકો, અથવા એ પેજમાં પૂછવું તો પણ પૂછી શકો. જ્યારે પણ હું ફ્રી પડીશ ત્યારે તમને બધા ક્વેશ્ચનના જવાબ છે તે મળી જશે. તો પ્રોસીજર શું છે ઓનલાઈન રજીસ્ટ્રેશનની તેના વિશે જો વાત કરીએ, તો આ વખતે ખાસ એમને એ જણાવ્યું છે કે રજીસ્ટ્રેશન છે તે ફરીથી કરવાનું રહેશે, જૂનું રજીસ્ટ્રેશન છે તે ચાલશે નહીં. પહેલાં જે પણ ઉમેદવારોએ પહેલાં ફોર્મ ભરેલા છે દેવભૂમિ દ્વારકાની ભરતી આર્મી ભરતીના, તો તે છે તે કેન્સલ ગણવામાં આવે છે, એટલે ફોર્મ છે તે ફરીથી ભરવાના રહેશે. કેન્ડિડેટ હુ હેડ રજીસ્ટર્ડ અર્લિયર ફોર ધ રેલી એટ દેવભૂમિ દ્વારકા હેઝ ટુ રજીસ્ટર અગેન એઝ પ્રીવિયસલી નોટિફિકેશન હેઝ બીન કેન્સલ. એટલે કે પહેલાં જે નોટિફિકેશન ભરેલી છે, તમે ફોર્મ ભરેલું છે, તે કેન્સલ જાહેર કરવામાં આવ્યું છે, એટલે બધા ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના છે. જે પણ ઉમેદવારને એવું મનમાં હતું કે અમે પહેલાં ફોર્મ ભરેલું છે તો આ વખતે ફોર્મ ભરવું નથી, તો તેવા તમારા તમામ મિત્રોને વિડીયો શેર કરીને કહી દેજો કે આ ટાઈમની પ્રોસીજર છે ને ફરીથી છે તે ફોર્મ ભરવાના છે, તો જૂના ફોર્મ ભરેલા છે એવા વેમમાં ન રહેતા. તો joinindianarmy.nic.in આ સાઇટમાં જઈને છે તમારે ફોર્મ ભરવાનું રહેશે. 24 જાન્યુઆરી 2020 પછી તમે છે તે પ્રિન્ટ આઉટ છે તે એડમિટ કાર્ડની મેળવી શકશો. ત્યારબાદ જે ઉમેદવાર છે તેની પાસે કોવિડ ટેસ્ટ સર્ટિફિકેટ છે તેની પાસે હોવું કમ્પલસરી છે. હવે ખાસ કરીને એ જોવાનું છે કે આ ભરતીમાં છે તે કયા કયા જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે, તો તેના વિશે જો આપણે માહિતી મેળવીએ તો કયા કયા જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે, તો પહેલાં કે જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, ત્યારબાદ મોરબી, દેવભૂમિ દ્વારકા અને દીવ યુનિયન ટેરેટરી. એટલે ટૂંકમાં ગણીએ તો સૌરાષ્ટ્રનો આખો પ્રાંત અને કચ્છ જિલ્લો, ત્યારબાદ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ પણ ભાગને લેવામાં આવ્યા નથી, માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ઉમેદવારો છે તે આ ફોર્મ છે તે ભરી શકશે. અને એડમિટ કાર્ડ છે તમને 22 જાન્યુઆરીથી લઈને 27 જાન્યુઆરી સુધી છે તે તમારે ઈમેલ પર છે તે સેન્ડ કરવામાં આવશે. ત્યારબાદ જો ટ્રેડ વાઇઝ વાત કરીએ તો મોસ્ટ ઓફ તો બધાને ખબર જ હોય છે, એટલે કરીને આપણે સ્પીડમાં થોડુંક લઈશું જેથી કરીને વિડીયો લાંબો ન બને. તો સોલ્જર જનરલ ડ્યુટી છે તેમાં 17.5 થી લઈને 21 વર્ષના ઉમેદવારો છે તે ફોર્મ ભરી શકશે. ખાસ કરીને એ જણાવીશ કે જે ઉંમરના ક્રાઇટેરિયા છે તે ગઈ ભરતીમાં તો એ જ પ્રમાણે રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ ઉમેદવારોને છે તે એટલો ટાઈમ ગયો તેમાં વર્ષનો જે ભેદભાવ થાય તે ન થાય. મીન્સ કે ઘણાની ઉંમર છે તે આ 6 મહિનાના ગાળામાં છે તે પૂરી થઈ ગઈ હોય, તો તે બાબતે છે તે આર્મી ભરતીએ ખાસ કરીને ધ્યાન રાખ્યું છે કે બધા ઉમેદવારો છે તે બને ત્યાં સુધી ફોર્મ ભરી શકે. તો ગઈ વખતે જે ક્રાઇટેરિયા હતા તે જ ક્રાઇટેરિયા છે 1 ઓક્ટોબર 1999 લઈને 1 એપ્રિલ 2003 સુધી. હાઇટ છે તો 168 સેમી, 50 કિલોગ્રામ વજન હોય છે, 77 સેમી છે તે ચેસ્ટ અને
છાતીનો ફુલાવો છે તે 5 સેમી થવો અનિવાર્ય છે. તમારી છાતી નોર્મલ જો 80 સેમી થતી હોય તો તમારે 5 સેમીનો ફુલાવો થઈને મિનિમમ 85 સેમી છે તે થવી જોઈએ. એટલે નોર્મલ છે તે 77, પછી 5 સેમી તેમાં ફુલાવો. હવે તેમાં તમારે 10th માં છે તે 45% માર્ક હોવા જોઈએ અને બધા સબ્જેક્ટમાં 33% તો મિનિમમ હોવા જોઈએ. તો તે ટાઈપનું હોય તો તમે સોલ્જર જનરલ ડ્યુટીમાં છે તે ફરી શકશો. ત્યારબાદ સોલ્જર ટેકનિકલમાં 17.5 થી 23 વર્ષ, 1 ઓક્ટોબર 1997 થી લઈને 1 એપ્રિલ 2003 સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તેમાં હાઇટ જોઈએ તો 167 સેમી, વજન 50 અને ચેસ્ટ છે તે 76 સેમી અને 5 સેમીનો ફુલાવો. સોલ્જર ટેકનિકલમાં ખાસ કરીને જે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ એટલે કે એ ગ્રુપવાળા ઉમેદવારો છે તે ફોર્મ ભરી શકશે. તેમાં છે 50% માર્ક છે તે થવા જોઈએ 4 સબ્જેક્ટના થઈને. તો કે ક્યાં ક્યાં? તો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને ઇંગ્લિશ, આ 4 સબ્જેક્ટના થઈને 50%, અને કોઈ પણ સબ્જેક્ટ એક સબ્જેક્ટમાં 40%થી ઓછા નહીં. 100 માર્કનું પેપર હોય તો એકમાં તો બધામાં 40 માર્ક્સ તો હોવા જ જોઈએ એમ, અને 4નો ટોટલ થઈને 50% માર્ક થઈ જવા જોઈએ. ત્યારબાદ સોલ્જર ટેકનિકલ જે એવિએશન અથવા એમ્યુનિશન એક્ઝામિનર માટે છે તો તેમાં 17.5 થી 23, 1 ઓક્ટોબર 1997 થી 1 એપ્રિલ 2003. તેમાં છે તે હાઇટ 167 સેમી, વેઇટ 50 અને 76 સેમી ચેસ્ટ, અને તેમાં 5 સેમીનો ફુલાવો. તેમાં પણ સેમ ટુ સેમ છે તે સોલ્જર ટેકનિકલ જેમ જ ક્રાઇટેરિયા છે, એ ગ્રુપવાળા ફોર્મ છે તે ભરી શકશે. ત્યારબાદ સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ જે છે તે બી ગ્રુપવાળા માટે છે, તેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી માટે અને ઇંગ્લિશ, અને તેમના થઈને 50% માર્ક અને કોઈ સબ્જેક્ટમાં 40%થી ઓછા નહીં. એ રીતે છે તે 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તેમાં વર્ષના ક્રાઇટેરિયા 1 ઓક્ટોબર 1997 થી લઈને 1 એપ્રિલ 2003 સુધી, હાઇટ છે 167 સેમી, વેઇટ 50 સેમી અને 77 સેમી છે તે ચેસ્ટ, અને તેનો ફુલાવો છે તે 5 સેમી થવો અનિવાર્ય હોવો જોઈએ. ત્યારબાદ જે સોલ્જર ક્લાર્ક છે સ્ટોર કીપર ટેકનિકલ અથવા ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે 17.5 થી 23 વર્ષ, 1 ઓક્ટોબર 1997 થી 1 એપ્રિલ 2003. ત્યાર પછીના જે ક્રાઇટેરિયા છે તે ઉપર આમાં 162 સેમી હાઇટ હશે તો જ આવશે, કેમ કે ક્લાર્કમાં છે ને એમને બેઠા બેઠા કામ કરવાનું હોય છે એટલે હાઇટની બાબતમાં એમાં છૂટછાટ દેવામાં આવે છે. વેટ છે તે 50 સેમી, 77 સેમી છે તે છાતી અને 5 સેમી તેનો ફુલાવો. આમાં છે તે તમારે જે પર્સન્ટેજના ક્રાઇટેરિયા થોડાક ઊંચા છે, કેમ કે ક્લાર્કની પોસ્ટ માટે છે એટલે આર્ટ્સ કોમર્સ સાયન્સમાંથી ગમે તે એપ્લાય કરી શકે. મિનિમમ 60% હોવા જોઈએ જે સબ્જેક્ટ છે એમાં બધાયના થઈને 60%, અને કોઈ પણ સબ્જેક્ટમાં 50%થી ઓછા નહીં. બીજા બધામાં તમારે 80 માર્ક હોય, એકમાં માની લો કે 45-46 માર્ક હોય ને, તો તમે ફોર્મ ક્લાર્કની પોસ્ટ ઉપર નહીં ભરી શકો. એટલે એ ટાઈપના થોડાક ક્રાઇટેરિયા છે. ત્યારબાદ ટ્રેડમેન જે 10 પાસ ઉપર છે તેમાં 17.5 થી 23, અને 8 પાસ ઉપર છે તેમાં પણ ક્રાઇટેરિયા સેમ છે. વર્ષના ક્રાઇટેરિયા પણ 8 પાસ ને 10 પાસના સેમ છે. ત્યારબાદ 168 સેમી હાઇટ, 48 કિલો વજન. ટ્રેડમેનમાં 2 કિલો વજનની છૂટછાટ છે તે આપવામાં આવી છે ટ્રેડમેનની પોસ્ટ માટે. 76 સેમી છે તે છાતી અને 5 સેમીનો ફુલાવો. હવે જે 10 પાસ વાળા છે તેમને 10 પાસ સિમ્પલી પાસ હોય છે એટલે કે 33% માર્ક હોય છે. તમે 10મામાં પાસ થઈ ગયા હોય એટલે ચાલે, પણ જે 8 પાસ ઉમેદવારો છે તેમણે પણ 8 પાસનું રિઝલ્ટ હોવું જોઈએ અને 33% છે તે માર્ક હોવા જોઈએ. ત્યારબાદ જે એસટી કેન્ડિડેટ છે તેમને છે તે છૂટછાટ જે મળવાપાત્ર છે તે તમે અહીંયા જોઈ શકો છો કે હાઇટમાં 162 સેમી સુધીની છૂટછાટ કે ત્યાં સુધીની હોય તો ચાલે, ચેસ્ટ 77 થી 82, અને વેઇટ છે તે 48 કિલો હોય તો પણ ચાલે. એ રીતે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક સર્વિસમેન અથવા સન ઓફ સર્વિસમેન, ત્યારબાદ એડોપ્ટેડ સન હોય અથવા કોઈ વિડો હોય તેમના માટે, તથા જે સ્પોર્ટ્સ અને તેમના સર્ટિફિકેટ છે તેનાથી લઈને જે છૂટછાટ મળે છે તે તમે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ લેજો, તે જે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી રહેશે. ત્યારબાદ ખૂબ જ મહત્વનું કે
ફિટનેસ ટેસ્ટ છે તે કઈ ટાઈપની હોય છે, તો સૌ પ્રથમ છે તે તમારું રનિંગ કરાવશે. રનિંગ કેટલું હોય છે? તો કે 1.6 કિલોમીટર એટલે કે 1600 મીટરનું રનિંગ હોય છે. એના માટે તમને છે 5 મિનિટ અને 45 સેકન્ડનો ટાઈમ મળે છે. જો તમે એ રનિંગ 5 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરી દો તો તમને 60 માર્ક મળશે, અને 5 મિનિટ 31 સેકન્ડથી લઈને 5 મિનિટ 45 સેકન્ડમાં પૂરું કરો તો તમને 48 માર્ક્સ મળશે. જો તમે રનિંગ પાસ કરી લેશો ત્યારબાદ તમને છે તે પુલઅપ્સ માટે બોલાવવામાં આવશે. એટલે પુલઅપ્સ છે તે તમારે મિનિમમ 6 અને મેક્સિમમ 10 સુધી કરવાના રહેશે. જો તમે 6 પુલઅપ્સ કરશો તો 16 માર્ક, 7 પુલઅપ્સ કરશો તો 21 માર્ક, 8 પુલઅપ્સ કરશો તો 27 માર્ક, 9 પુલઅપ્સ કરશો તો 33, 10 પુલઅપ્સ કરશો તો 40, એ પ્રમાણે છે તે માર્ક મળશે. ત્યારબાદ છે તે 9 ફીટ ડીચ એટલે કે 9 ફૂટ ઊંચું છે તો મારે ચડવાનું રહેશે, ચડાઈ કરવાની રહેશે, જે દોરડાથી ચડાઈ કરવાની આવે તે. ત્યારબાદ ઝિગઝેગ બેલેન્સ છે તે તમારે રાખવાનું રહેશે. અને જો તમે ગ્રાઉન્ડ છે તે પાસ કરી લો, ફિઝિકલ ટેસ્ટ પાસ કરી લો, ત્યારબાદ તમારું છે તે મેડિકલ લેવામાં આવશે. અને જો તમે મેડિકલ પાસ કરો ત્યાર પછી તમને છે તે રિટર્ન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને જે તેની ડેટ અને ટાઈમ હશે તે તમને છે તે અગાઉથી જાણ કરવામાં આવશે. હવે ખાસ કરીને બધા ઉમેદવારોને મૂંઝવતો પ્રશ્ન કે સર ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ, ઘણી વખત પૂછતા હોય કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે, એમને ખાસ કરીને ખબર નથી હોતી. તો જે નોટિફિકેશન છે તેમાં જણાવેલું જ હોય છે કે એટલા ડોક્યુમેન્ટ જોઈશે. તો તેના વિશે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો જે રેલીનું એડમિટ કાર્ડ છે તે પણ ગુડ ક્વોલિટી પેપરમાં હોવું જોઈએ. ત્યારબાદ ફોટોગ્રાફ ખાસ યાદ રાખજો કે 20 જેટલા જોઈએ, 20 કોપીઝ, અને બધા છે તે એક સરખા 20 જેટલા ફોટોગ્રાફ હોવા જોઈએ, કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ હોવું જોઈએ. કેવું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ? વ્હાઇટ. અને જે 3 મહિનાથી જૂના છે તે ન હોવા જોઈએ. અને ફોટોગ્રાફમાં તે જે છે તે પ્રોપર હેરકટ હોવા જોઈએ અને ક્લીન શેવ છે તે હોવું જોઈએ, ખાસ યાદ રાખજો. ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટની વાત કરીએ તો ક્યાં ક્યાં જોશે? તો કે જે તમે તમારી માર્કશીટ છે 8, 10 અથવા 12 તો તે તમારે માર્કશીટ જોશે. ત્યારબાદ પ્રોવિઝનલ જે તમે સર્ટિફિકેટ છે કે તમે કેટલી ટ્રાયમાં પાસ કર્યું છે તે. ત્યારબાદ તમારું LC સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તે પણ તમારે ત્યાં ઓરિજિનલ જોશે. ત્યારબાદ શું જોશે? તો કે ડોમિસાઇલ સર્ટિફિકેટ જે તહેસીલદાર અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે કઢાવેલું હોય તે. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ જે તહેસીલદાર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા કઢાવેલું હોય તે. રિલિજન સર્ટિફિકેટ જેમ કે શીખ છે, હિન્દુ, મુસ્લિમ, અને તમારી જે કાસ્ટમાં તમારું રિલિજન છે તે મેન્શન ન કરેલું, એટલે કે તમારી પેટા કાસ્ટ, દાખલા તરીકે હિન્દુ પટેલ છે, હિન્દુ ક્ષત્રિય છે, એ ટાઈપની તમારી જે પેટા કાસ્ટ આ ક્ષત્રિય અને પટેલને એ ટાઈપની છે તે મેન્શન ન કરેલું, તો તમારે જે રિલિજન સર્ટિફિકેટ છે તે પણ જોશે. સ્કૂલ કેરેક્ટર સર્ટિફિકેટ સ્કૂલમાંથી તમારો છે તે ચાલચલગતનો દાખલો, તમારી વર્તણૂક કેવી છે તેનો દાખલો છે તમારે સ્કૂલમાંથી એ કઢાવવો જોશે, જે તમને પ્રિન્સિપલ અથવા હેડમાસ્ટરે કઢાવેલો હોવો જોઈએ, સહી સિક્કાવાળો. કેરેક્ટર સર્ટિફિકેટ જે તમારો ચાલચલગતનો દાખલો છે તે સરપંચ અથવા જે તલાટીકમ મંત્રી છે તેના દ્વારા કઢાવેલો હોવો જોઈએ, જે છેલ્લા 6 મંથમાં કઢાવેલો હોવો જોઈએ. તમે અનમેરિડ છો તેનું સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ. આ અનમેરિડ એમના માટે કે જેમની ઉંમર 21 વર્ષથી નાની છે, તે 21 વર્ષથી નાની હોય અને મેરિડ હોય તો તેઓ છે તે ફોર્મ ભરી ન શકે, કેમ કે આ છે તે બંધારણીય રીતે લીગલી નથી. એટલા માટે રિલેશનશીપ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય એમના માટે. ખાસ કરીને છે તે તમારે એફિડેવિટ છે તે જોશે, તેમનું એપેન્ડિક્સ બી છે તમને લાસ્ટમાં છે તે આ એપ્લિકેશનમાં જોડેલું છે જે તમને લાસ્ટમાં બતાડી છે. તેમની પાસે NCC સર્ટિફિકેટ છે તેમની પાસે, તે સ્પોર્ટના સર્ટિફિકેટ હોય તો તેમને જે વધારાના ગુણ મળવા પાત્ર હોય તો તે સ્પોર્ટના સર્ટિફિકેટ પણ તેમને છે તે બતાવવાના રહેશે. હવે ક્યાં ક્યાં સ્પોર્ટ્સના સર્ટિફિકેટ આવશે તે પણ છેલ્લે છે તે નોટિફિકેશનમાં લખેલું છે, તે પણ એક લિસ્ટ તમે જોઈ શકશો. ત્યારબાદ એફિડેવિટ છે તે 10 ના સ્ટેમ્પ ઉપર હોવું જોઈએ, અને તે કઈ ટાઈપનું હોવું જોઈએ તે લાસ્ટ નોટિફિકેશનમાં બતાવેલું છે, તે હું હમણાં તમને લાસ્ટમાં બતાવી દઈશ. એફિડેવિટ સિવાય જો તમે રેલીમાં આવશો તો તમને છે તે દોડવા દેવામાં આવશે નહીં,
એટલે એફિડેવિટ વગર તમને રેલીમાં છે તે એન્ટ્રી મળશે નહીં, એટલે એફિડેવિટ છે તે કમ્પલસરી છે. તમારી પાસે જે જે એનસીસીના સર્ટિફિકેટ ને એ બધા હોય તો તે પ્રમાણે તમારા છે તે બોનસ માર્ક છે તે મળવા પાત્ર રહેશે. બેંકની પાસબુક પાન કાર્ડ જોશે ને આધાર કાર્ડ છે તે તમારે જોડવું પડશે. ત્યારબાદ પોલીસ પાસેથી કેરેક્ટર સર્ટિફિકેટ કે તમે કોઈ પણ ગુનામાં સંડોવાયેલા નથી તેનું સર્ટિફિકેટ પોલીસ પાસેથી અને સરપંચ અથવા નગરસેવકનો જે દાખલો છે તે પણ તમારે કઢાવવાનો રહેશે. ત્યારબાદ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શનમાં તો ખાસ એ જ જણાવવાનું કે જો તમારે એડમિટ કાર્ડ આવ્યું તો 5 દિવસ અગાઉ છે તે તમારે આર્મી રિક્વાયરમેન્ટ ઓફિસે પહોંચીને ત્યાં થઈને તમારે છે તે ફર્ધર ક્લેરિફિકેશન કરાવીને છે તે તમારે મેળવવાનું રહેશે. ખાસ કરીને આ વખતે જે કોરોના મુક્ત જે સર્ટિફિકેટ છે, કોરોના ફ્રી સર્ટિફિકેટ, એ ખાસ કઢાવવાનું છે. એ આ વખતે નવું છે તો એ ખાસ ભૂલતા નહીં, એક ખાસ યાદ રાખજો. નો રિસ્ક સર્ટિફિકેટ છે તે કઢાવવાનું રહેશે. ત્યારબાદ આપણે છે તે જોઈએ આજે હું તમને બતાડવાની વાત કરતો હોય કે કઈ ટાઈપના આવે છે. તો આ છે લિસ્ટ ઓફ ગેમ્સ અને સ્પોર્ટ્સ ગેમના જે એનરોલમેન્ટ છે કે આ જે સ્પોર્ટ્સ છે તો તેનો વધારાના ગુણ તમને મળવાપાત્ર છે. તો આ સ્પોર્ટ્સ છે તે સ્પોર્ટ્સ છે તે ચાલે, એમાં તમારા સર્ટિફિકેટ હોય તો ચાલે. આ નોન જ્યુડિશિયલ જે સ્ટેમ્પ પેપર છે તે આ ટાઈપનું જ, આમાં તમારે ફોટો લગાડીને છે તે સહી સિક્કા કરવાના રહેશે. ત્યારબાદ આ કોન્સન સર્ટિફિકેટ અને આ છે તે મેડિકલ સર્ટિફિકેટ જે તમારે ડૉક્ટર પાસેથી છે તે કઢાવવાનું રહેશે. મેડિકલ સર્ટિફિકેટ આની પ્રિન્ટ કઢાવીને તમારે આમાં નામ લખીને છે તે કરવાનું રહેશે. ત્યારબાદ આ છે નો રિસ્ક સર્ટિફિકેટ જે એક જ પેજમાં આપેલું છે, બંને ભેગું જ છે. તો આ ટાઈપનું સર્ટિફિકેટનું તમારે પહેલાં પ્રિન્ટ કઢાવી જોઈશે ને ત્યારબાદ છે તે એટેચ કરવાની રહેશે. તો મિત્રો, આર્મી રેલી વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ કે ક્યાંથી ક્યાં સુધી ફોર્મ ભરાશે, ક્યારે છે તે દોડ માટે બોલાવવામાં આવશે, ત્યારબાદ ખાસ કરીને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમારે કઈ રીતે કઢાવવાના. તો ફોર્મ ભરવાનું છે તેવો વહેલી તકે છે તે ફોર્મ ભરી દેજો અને ખાસ તમારા મિત્રોને આ વિડીયો બને એટલો શેર કરજો અને એમને કહેજો કે ફોર્મ જે જૂના ભરાયા હતા તે કેન્સલ રહ્યા છે અને ફરીથી છે તે ભરવાના છે. જેથી કરીને કોઈ ઉમેદવાર છે તે પહેલાં ફોર્મ ભરેલા છે એવા વહેમના કારણે છે તે ફોર્મ ભરતા બાકી ન રહી જાય. અને જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તે તમે છે તે કોમેન્ટ બોક્સમાં છે તે પૂછી શકશો. આ રેલીની જે નોટિફિકેશનની જે PDF છે તે તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જે નીચે છે તે તમને તેની જે લિંક છે તે હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યારબાદ ઓનલાઈન સ્ટડી ગુજરાત કરીને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે પેજ ચલાવીએ છીએ, ત્યાં પણ તમે જોઈન થઈને ગમે તે ક્વેશ્ચન છે તે આ ભરતીને લગતો પૂછી શકો છો. ખાસ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ભવિષ્યમાં હું છે તે હજી ઘણા વિડીયો છે તે આર્મી ભરતીને લગતા મૂકવાનો છું કે કઈ રીતે તૈયારી કરવી, દોડ છે તે કઈ રીતે કરવી જેથી કરીને ઓછા સમયમાં છે તે તમે દોડ પૂરી કરી શકો. તો તેવા અને પરીક્ષા છે તે કઈ રીતે લેવાય છે તેની તૈયારી કઈ રીતે કરવી, કેટલો ટાઈમ મળે છે, કેમાંથી પૂછાય છે, બુક કઈ વાંચવી, તો તેને માટે છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને આર્મી ભરતીથી અત્યારથી લઈને મેડિકલ સુધી અને એક્ઝામ સુધીની તમામ માહિતી છે તે અમારી ચેનલ થકી મળી રહે. જય હિન્દ, જય ભારત.